નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. માંગરોળમાં હિન્દુ સંગઠનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. આજના આધુનિક યુગમાં લોકો પોતાના જન્મદિવસમાં કેક કાપી વિવિધ પ્રકારના ફિઝુલ ખર્ચાઓ કરી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે જૂનાગઢના માંગરોળમાં શ્રી રામધૂન મંડળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો દ્વારા હિન્દુ સાંસ્કૃતિક પ્રમાણે જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તે માટે આ દિવસે મીણબત્તી બુજાવી નહીં, પણ દીપ પ્રાગટ્ય કરવું તેમજ પાર્ટી કરવાને બદલે સૌ સાથે મળીને ભગવાનની આરતી, સત્સંગ કરી, મીઠાઈ વિતરણ અને સાથે જન્મદિવસની ઉજવણી કરી અનોખી પહેલ કરી છે. માંગરોળમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાનીયાનો જન્મદિવસ હોય ત્યારે અંગ્રેજી રીતે નહીં પણ સનાતન હિન્દુ પરંપરાગત રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે તેવી સંગઠનો આગેવાનો તેમના સ્નેહી મિત્રો દ્વારા માંગરોળના શ્રી રામધૂન મંદિર ખાતે પ્રથમ તેમના હાથે દીપ પ્રાગટ્ય કરાવી, ત્યારબાદ સૌ સાથે મળી સમૂહ મહા આરતી કરી બધાને મીઠાઈ ખવડાવી મોઢા મીઠા કરાઈ. આ અવસરે સૌ મિત્રોએ વિનુભાઈ ઉપવસ્ત્ર ઓઢાડી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, જન્મદિવસની ઉજવણી કરી અને અનોખી પહેલ કરી. જય શ્રી રામ. આજ રોજ અમારા વડીલ શ્રી વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જિલ્લાના મંત્રી વિનુબાપુ મેશવાણીયાના જન્મદિવસ નિમિત્તે આજ અમે દીપ પ્રાગટ્ય કરી, મહા આરતી કરી અને મોઢું મીઠું કરાવી, ઉપવસ્ત્ર ઓઢાડી અને અનોખી રીતે હિન્દુ શાસ્ત્રોક્ત ધર્મ પ્રમાણે એમના જન્મદિવસની ઉજવણી કરેલ છે. અત્યારના આધુનિક યુગ પ્રમાણે બધા લોકો મીણબત્તીને કેકનો ઉપયોગ કરી અને વિદેશી પેલી ઓલી કરે છે, એની જગ્યાએ આપણે વિશ્વ હિન્દુ પરિષદ, રામધૂન મંડળ અને બજરંગ મંડળ, બજરંગ દળે આ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિનુબાપુનો જન્મદિવસ ઉજવેલ છે.